નમસ્તે, આજે આપણે ધોરણ 6 પ્રક્રમ 5 પાયાના આકારોની સમજૂતી, જેમાં અગાઉના વિડીયોમાં આપણે દ્વિપરિમાણીય ત્રિપરિમાણીય આકારો વિશે સમજી ગયા હતા અને ફલકધાર અને શિરોબિંદુની સમજ મેળવી હતી. આ વિડીયોમાં આપણે 3D આકાર એટલે કે ત્રિપરિમાણીય આકારને કેટલા ફલક છે, કેટલા ધાર છે અને કેટલા શિરોબિંદુઓ છે જેની ગણતરી કરશું આપણે પ્રવૃત્તિ દ્વારા. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો તમને ખબર છે કે ફલક કોને કહેવાય? તો કે ઘનને સપાટ સપાટી છે એને આપણે ફલક કહીશું. તમે આકાર પણ અગાઉના વિડીયોમાં જોયા એટલે તમે દરેક આકાર પણ ઓળખતા હશો. તો કે પહેલો આપણો આકાર છે લંબઘન. તો લંબઘન એટલે લંબ ચોરસ પેટી જેવો આકાર હોય જેનો. તો ચાલો આપણે અહીંયા મેં એક લંબઘન લીધો છે એના ફલક ધાર અને શિરોબિંદુ ગણી દઈએ આપણે. તો ચાલો આપણે ફલક ધાર અને શિરોબિંદુની સંખ્યા ગણીએ. તો તમને ખબર છે કે આ સપાટ સપાટી છે દરેક, એને આપણે ફલક કહીશું. તો કુલ કેટલા ફલક છે જે ગણતરી કરી લઈએ? એક, આ બે, આ ત્રણ, આ ચાર, પાંચ અને છ. કેટલા ફલક થયા કુલ? છ. તો આપણે અહીંયા લખી દઈશું કે લંબઘનને કેટલા ફલક છે? છ. હવે આપણે ધાર, તમને ખબર છે કે ઘનની બે સપાટી મળે તેને ધાર કહીશું. આ ઘનની બે સપાટી જ્યાં મળે અને આપણે આ બધી શું છે? ધાર છે, એને ધાર કહીશું. તો તમે હવે ધાર ગણજો. તો ચાલો આપણે ધાર ગણી લઈએ. અહીંયા તમે જુઓ દરેક ફલકની કેટલી ધાર છે? ચાર છે. ચાલો આ ફલકને એક, બે, ત્રણ અને ચાર, કુલ કેટલી ધાર થઈ? તો ચાર. અને હવે ચાલો ફલક હું ફેરવું છું. તો આ પાંચ. ચાલો ફરીથી ગણીએ આપણે, તમે ધ્યાન રાખજો હા. પહેલા ઉપરની ગણીએ પછી નીચેની ગણીએ. તો એક, બે, ત્રણ અને ચાર આ ધાર થઈ. એ જ રીતે નીચે પણ કેટલી થશે? ચાર થશે. એક, બે, ત્રણ, ચાર, કુલ આઠ થઈ. હવે તમે સાઈડમાં એક, બે, ત્રણ અને ચાર, એટલે કુલ ચાર, ચાર ને ચાર. તો કુલ કેટલી ધાર થઈ? તો તમે તરત કહેશો કે 12 ધાર થઈ. કેટલી ધાર થઈ? તો કે 12. હવે તમને એવું કહે છે કે તારો જે બિંદુમાં મળે તેને આપણે શું કહીશું? શિરોબિંદુ. તો આપણે શિરોબિંદુની સંખ્યા ગણીએ. તો અહીંયા તમે જુઓ કે આ ધાર છે આખી. તો આ ધાર જે બિંદુમાં મળે એને શિરોબિંદુ કહીશું. તો તમે જોઈ શકો છો કે કેટલા શિરોબિંદુ છે. હું ટપકા કરું, તમે ગણજો. તો અહીંયા આ એક, બે, આ સાઈડનું હા આ શિરોબિંદુ કહેવાય, ત્રણ, આ ચાર, એ જ રીતે નીચેના ભાગમાં પાંચ, છ, સાત અને આઠ. તો આપણે કુલ કેટલા શિરોબિંદુ થયા? તો કે આઠ શિરોબિંદુ. તો લખી દઈશું કે શિરોબિંદુ કેટલા મળ્યા? આઠ. તો આ રીતે તમે ઘનના, લંબઘનના ફલક ધાર અને શિરોબિંદુઓ જોયા. હવે આપણે ઘનના જોઈશું. તો લંબઘનમાં જેટલા ફલક છે એટલા જ ફલક ઘનમાં થશે. ચાલો આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા મેં ઘન લીધો છે. તો ફલક ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને નીચેનો એક, છ. કેટલા ફલક થયા કુલ? છ ફલક થયા. હવે આપણે ફલક ગણી લીધા. હવે આપણે ધાર ગણીએ. તો ચાલો ધાર ગણી લો. તો તમે જોઈ શકો છો કે ઉપરની આ ચાર ધાર, એ રીતે નીચેની ચાર એટલે કુલ આઠ, અને સાઈડમાંની ચાર એટલે કેટલી ધાર થઈ? તો કે 12 ધાર. ફલક છ થયા, ધાર 12 થઈ. હવે શિરોબિંદુ, તો કે ઉપરના આ ચાર કોર્નરના શિરોબિંદુ ચાર, એ જ રીતે નીચેના ચાર શિરોબિંદુ, કુલ કેટલા શિરોબિંદુ થયા? તો કે આઠ શિરોબિંદુ. તો તમે ઘન અને લંબઘનના ફલક ધાર અને શિરોબિંદુ કેટલા છે એ જોઈ લીધા. હવે આપણે ત્રિકોણીય પિરામિડ જોઈશું.
તો ત્રિકોણીય પિરામિડ એટલે જેનો પાયો ત્રિકોણ આકાર હોય એવો પિરામિડ એને ત્રિકોણીય પિરામિડ કહીશું. તમે જુઓ કે આનો પાયો ત્રિકોણ આકારનો છે એટલે ત્રિકોણીય પિરામિડ કહીશું. હવે આમાં કુલ કેટલા ફલક છે એની ગણતરી કરીએ તો તમે જોઈ શકો છો કે એક, બે, આ ત્રણ અને નીચેનો ચાર. કુલ કેટલા ફલક છે તો તમે કહેશો કે ચાર ફલક છે. ત્રિકોણીય પિરામિડમાં કેટલા ફલક છે? ચાર. હવે તમે ધાર ગણો તો ચાલો આપણે ધાર ગણી લઈએ. તો તમે ગણજો ધાર, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, આ પાંચ અને આ છ, આ નીચેની ત્રણ અને સાઈડની ત્રણ, એમ કુલ કેટલી ધાર થઈ? તો કે છ ધાર. હવે શિરોબિંદુઓની સંખ્યા ગણવાની છે તો કુલ શિરોબિંદુઓ કેટલા છે? તો શિરોબિંદુઓ પણ ગણજો તમે મારી સાથે સાથે. ચલો આ ભાગમાં એક, બે અને ત્રણ, ત્રણ શિરોબિંદુ અને આ ઉપરનું એક, કુલ કેટલા શિરોબિંદુ થયા? ચાર શિરોબિંદુ. તો આ તમને ત્રિકોણીય પિરામિડના ધાર, ફલક અને શિરોબિંદુ ખબર પડી ગઈ. હવે આપણે ચોરસ પિરામિડ, ચોરસ પિરામિડમાં પાયો ચોરસ હોય. પાયો કેવો હોય? ચોરસ હોય એને આપણે ચોરસ પિરામિડ કહીશું. તમે જોઈ શકો છો કે પાયો ચોરસ છે તો ચોરસ પિરામિડ કહીશું. આમાં કુલ કેટલા ફલક છે તો ગણી લો તમે કેટલા ફલક છે. તો તમે જોશો કે આ એક, બે, ત્રણ, આ ચાર અને પાયો નીચે પાંચ, કુલ કેટલા ફલક થયા? તો તમે તરત કહેશો કે આમાં પાંચ ફલક થયા, કુલ પાંચ ફલક થયા. હવે આપણે ધાર ગણી લઈએ તો આમાં ધાર કેટલી છે? તો કે આ ચોરસ પાયો છે એની કુલ ચાર ધાર, ચાર, અને આ ત્રિકોણીય ભાગ એની કુલ ચાર ધાર, એટલે ચાર ને ચાર આઠ ધાર થઈ. હવે આપણે શિરોબિંદુ ગણી લઈએ તો શિરોબિંદુ ગણજો. તો શિરોબિંદુ કેટલા છે? તો તમે ગણશો કે આ એક, બે, ત્રણ, ચાર અને ઉપર એક, એટલે શિરોબિંદુ કેટલા થશે? તો કે પાંચ શિરોબિંદુ થશે. કેટલા શિરોબિંદુ મળશે તમને અહીંયા? તો આપણને ચોરસ પિરામિડમાં કેટલા શિરોબિંદુ? પાંચ શિરોબિંદુ મળ્યા. તો તમે અહીંયા ગણ્યું કે ફલક કેટલા થયા? પાંચ. શિરોબિંદુ પણ પાંચ થયા અને ધાર કેટલી થઈ? તો કે આઠ. હવે ત્રિકોણીય પ્રિઝમ લઈશું. તો ત્રિકોણીય પ્રિઝમ કે જેનો પાયો અને મથાળું એકરૂપ ત્રિકોણ હોય, તમે જોઈ શકો છો કે મથાળું અને પાયો બંને એકરૂપ ત્રિકોણો છે, માટે એને ત્રિકોણીય પ્રિઝમ કહીશું. અને બાકીને લંબચોરસ હોય ફલક, તમે જોઈ શકો છો. અહીંયા આપણે ફલક ગણવાના છે પહેલા, તો શરૂઆત કરીએ ગણવાની. તો આ ઉપરનું એક, પાયાનું બે અને સાઈડના આ ત્રણ, આ ચાર અને પાંચ, કુલ ફલક કેટલા થયા? તો કે પાંચ ફલક થયા. ફલકની સંખ્યા લખી દઈશું આપણે પાંચ. હવે આપણે એની ધાર ગણી લો તો ચાલો ધાર ગણો. આ ત્રિકોણીય જે આકાર છે એની ત્રણ, નીચેની પણ ત્રણ અને સાઈડની પણ ત્રણ, એટલે કુલ કેટલી થઈ? નવ. ધાર કેટલી થઈ? નવ. હવે શિરોબિંદુ ગણવાના છે તો શિરોબિંદુ ગણો. ચલો તો કે આ ત્રિકોણીય ભાગ છે ઉપરનો પાયો, સોરી મથાળું, તો એના ત્રણ બાજુના ત્રણ શિરોબિંદુ, એ જ રીતે પાયાના પણ ત્રણ શિરોબિંદુ, કુલ કેટલા શિરોબિંદુ થાય? તો કે છ શિરોબિંદુ. આ રીતે આપણે ફલક, ધાર અને શિરોબિંદુની ગણતરી કરી શકીએ છીએ. દરેક આકારમાં નળાકાર, શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી, માટે આપણે એની ગણતરી કરશું નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને આના પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો તમારે આગળનો કોઈ વિડીયો જોવાનો બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો.